મળી રહ્યા છે બાયડના ધારાસભ્ય અપક્ષમાંથી રાજીનામું આપવાના છે. ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે. કાર્યકરો સાથે ચર્ચા કરીને બે દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. લોકસભા સાથે બાયડ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ પર અત્યારે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે અપક્ષ ધારાસભ્ય થોડા જ સમયમાં રાજીનામું આપી ફરી ભાજપમાં ઘર વાપસી કરે તેવી શક્યતા છે. જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજીનામું આપવાના છે, શું વિગતો? જે પ્રકારે ધવલસિંહ ઝાલા તરફથી જે સૂત્રોથી વિગતો આવી રહી છે તે પ્રકારે તેઓ આગામી બે દિવસમાં કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણયની જાહેરાત કરશે. હાલ તો તેઓની જે પ્રકારે સમાચારો સામે આવી રહ્યા છે તે પ્રકારે બે દિવસ બાદ તેઓ શક્ય છે કે રાજીનામું આપી શકે છે. તેઓ અપક્ષમાંથી 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા. આ અગાઉ પણ તેઓ 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 2019માં તેઓ રાજીનામું મૂક્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2022માં જ્યારે તેમને ટિકિટ ન મળી ત્યારબાદ તેઓ અપક્ષ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું અને તેઓ અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ફરી તેઓ ભાજપના કાર્યક્રમોમાં પણ જોવા મળવા લાગ્યા હતા. તેઓ પ્રદેશ અધ્યક્ષ ભાજપના તેમના પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળતા હતા અને તેમાં પણ તેઓ સક્રિયતા ભાજપ તરફથી દર્શાવતા હતા. પરંતુ સત્તાવાર રીતે તેઓ ભાજપના ધારાસભ્ય પ્રસ્થાપિત થવા માટે શક્ય છે કે તેઓ રાજીનામું દરશે અપક્ષ તરીકે અને ફરીથી ચૂંટણી લડે. લોકસભાની સાથે તેઓની ચૂંટણી પેટાચૂંટણી યોજાય તે પ્રકારને તખતો જે છે તે હાલ તો ઘડાઈ રહ્યો તેમ જોવા મળી રહ્યું છે. જી અવનીશ, આભાર આપનો. એટલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કાર્યકરો સાથે ચર્ચા કરીને રાજીનામું આપે અને ફરી ભાજપમાં ઘર વાપસી કરે તેવી સંભાવના છે. વર્ષ 2022માં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા.